विद्यार्थी मित्रों नमस्ते। लिबर्टी करियर एकेडमी ऑनलाइन क्रेश कोर्स में आपनु स्वागत है। विद्यार्थी मित्रों आज नव चैप्टर स्टार्ट करिए आपणे संतुलन। तो सौथी पहला लिख्युं छे संतुलन में जयरे पुरोगामी और प्रतिगामी वेग समान थाय तो तेने संतुलन स्थिति कहेवाय। याद रखो पुरोगामी और प्रतिगामी प्रक्रियानो वेग समान होय तो आपणे एने शुं कही शकाय संतुलन स्थिति। दाखला तरीके प्रतिवर्तीना उदाहरणमां लखीए तो सी ए सी ओ थ्री इज गिव्स टू सी ए ओ प्लस सी ओ टू। अहीं जेटला कणों सी ए सी ओ थ्री ना विघटन थईने सी ए ओ मां रूपांतर थाय छे अने सी ओ टू मां एटला ज आ बे कण भेगा थईने पाछा सी ए सी ओ थ्री मां रूपांतर करे छे जेने प्रतिवर्ती प्रक्रिया कहेवाय। ए ज रीतना वात करीए थ्री एफ ई प्लस फोर एस टू ओ साथ प्रक्रिया थी एफ ई थ्री ओ फोर प्लस फोर एस टू बनाव एटलाज कण ए समय एफ ई थ्री ओ फोर प्लस फोर एस टू भेगा थी त्रण मोल एफ ई अने चार मोल एस टू ओ बनाव। त्यारबाद बात करिए तो अप्रतिवर्तीना उदाहरणों तो एन ए ओ एच प्लस एस सी एल भेगा थशे અને એને સી એલ પ્લસ એસ ટુ ઓ પ્લસ ઉર્જા રિલીઝ કરશે તો અહીંયા ઉર્જા રિલીઝ થાય છે તો બધા સ્થિર થાય છે તો ઉર્જા રિલીઝ થઈ ગઈ દૂર થઈ ગઈ તો હવે વધ્યો ખાલી એને સી એલ જો ઉર્જા આપવામાં આવે તો જ પ્રક્રિયા રિવર્સિબલ થશે અહીંયા રિવર્સિબલ છે નહીં અપ્રતિવર્તી ઉદાહરણ છે। આ ઉપરાંત વાત કરીએ બી એ સી એલ ટુ પ્લસ એસ ટુ એસ ઓ ફોર તો બી એ એસ ઓ ફોર આમાંથી રિએક્શન કરીએ બી એ પ્લસ ટુ ટુ સી એલ માઇનસ અને એસ ટુ એસમાંથી ટુ એચ પ્લસ એસ ઓ ફોર માઇનસ ટુ તો તમે જો બી એ એસ ઓ ફોર અને ટુ એચ અને ટુ સી એલ માઇનસ ભેગા થઈને ટુ એસ સી એલ બનાવશે તો આ અપ્રતિવર્તીના ઉદાહરણ થયા। હવે વાત કરીએ એના પછી સક્રિય જથ્થાનો અને રાસાયણિક સંતુલનનો નિયમ। તો સૌથી પહેલાં સક્રિય જથ્થાનો નિયમ લઈએ। કોઈપણ રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકનો વેગ તે પ્રક્રિયકના સક્રિય જથ્થા સાથે સપ્રમાણમાં હોય જે ગોલ્ડબર્ગ અને વાગે કહેલું। તો ફરીથી વાત કરીએ કોઈપણ રાસાયણિક પ્રક્રિયાનો ભાગ લેતા પ્રક્રિયકનો વેગ એ તે પ્રક્રિયકના સક્રિય જથ્થા સાથે સપ્રમાણમાં હોય અહીં સક્રિય જથ્થાનો અર્થ મોલ પ્રતિ લીટર થાય છે। રાસાયણિક સંતુલનનો નિયમ વિચારીએ જો બંનેનો વેગ સમાન હોય તો સૌથી પહેલાં લખીએ પ્રક્રિયાનો વેગ એ પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકોની સાંદ્રતાના ગુણાકારના સપ્રમાણમાં હોય છે એટલે કે રિએક્શન વિચારીએ વિદ્યાર્થી મિત્રો એ એ પ્લસ બી બી ઇઝ ગેવ્સ ટુ સી સી પ્લસ ડી ડી સંતુલન એ વી એફ બરાબર કે એફ એ રેસ ટુ એ બી રેસ ટુ બી વી આર બરાબર કે આર સી રેસ ટુ સી ડી રેસ ટુ ડી જ્યાં વી એફ બરાબર વી આર કરવામાં આવે તો આપણે મળશે કે એફ આ બંનેની સરખામણીમાં મૂકીએ આપણે કિંમત અહીંયા તો કે એફ બરાબર કે આર અહીંયા કે એફની આજુબાજુમાં છે આ પદ હું આના બરાબર એક્સ ધારું છું અને આના બરાબર વાય તો એક્સ કે એફ ઇન્ટુ બરાબર કે આર ઇન્ટુ વાય તો આને હવે આ બાજુ લઈ જઈએ છેદમાં બરાબર તો કે એફ બાય કે આર કે એફ બાય કે આર બરાબર જો કે લેવામાં આવે આ પદને આ બાજુ લઈએ તો એક્સ બાય વાય એક્સ એટલે આ થઈ ગયું સમજાય છે તો ઓલરેડી એક્સ ભાગ્યા વાય તો આપણે આ રીતના શોધી શકાય છે। તો યાદ રાખજો કે એફ બાય કે આર બરાબર સી રેસ ટુ સી ડી રેસ ટુ ડી છેદમાં એ રેસ ટુ એ બી રેસ ટુ બી એટલે નિપજના પ્રક્રિયકની સાંદ્રતાનો ઘાતાંક છેદમાં પ્રક્રિયકની સાંદ્રતાનો ઘાતાંકનો ગુણાકારનો ગુણોત્તર અહીંયા છે રાસાયણિક સંતુલનના નિયમ પ્રમાણે। યાદ રાખજો સંતુલનમાં હંમેશા પ્રક્રિયા વેગ પ્રક્રિયક અને નિપજ બાજુ કેવો હશે સરખો આવશે। એના પછી આગળ વાત કરીએ પ્રક્રિયામાં ઉલટસુલટ હોય તો એક રિએક્શન છે એ પ્લસ બી ઇઝ ગિવ્સ ટુ સી પ્લસ ડીમાં આપણે કે ડેશ બરાબર વન અપોન કે સમજીએ એ પ્લસ બી સી પ્લસ ટી જો આમાંથી આમાં રૂપાંતર થતું હોય તો કે બરાબર આપણે એવું લખીએ સીની સાંદ્રતા
डी नी सांद्रता है घातांक एक एक लखी है छेद में ए नी सांद्रता अने बी नी सांद्रता समझाइए। हवे एज वस्तु के रिवर्स प्रक्रिया थती होय त्यारे तो आ प्रक्रिया का थी जशे एने आपणे एम कही सकाय वेग के डेस बराबर लखी सकाय निपजनी सांद्रता ए इंटू बी छेद में सी इंटू डी समझो आ के डेस है एनी अंदर आ किंमत मूकी तो आ पद ने हूँ है ये अंश आनी नीचे लई जाओ तो के डेस वन अँ थी जैसे नीचे शू थे आवी रकम आ जाए के नी तो आप एम कही सकता है फरी बोलूँ छू आ रकम अँ नीचे लई जाए कारण के छेद छेद अंश में लई शक नीचे लई शक तो नीचे लई जाइए तो आपने सी बाय डी वन अपोन सी इंटू डी बाय ए इंटू बी तो सी इंटू डी इंटू बाय ए इंटू बी बराबर शू लखी शक के तो के मुख्य तो के डेस बराबर शू मन से वन अपोन के। आखी दुनिया जारे ऑनलाइन थई रही छे नवी टेक्नोलॉजी नवी लाइफस्टाइल साथे संलग्न थई रही छे अने वर्क फ्रॉम होम जारे नॉर्मल बनी रह्यु छे त्यारे स्टडी फ्रॉम होम शू एक सारो आइडिया नथी। लर्न लिबर्टी नी नवी एप गुजरात नी सौथी प्रतिष्ठित विश्वसनीय कोच अने मार्गदर्शक लिबर्टी करियर एकेडमी द्वारा प्रस्तुत छे लर्न एप અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે। તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો। હવે પ્રક્રિયા એન માટે વડે ભાંગતા આપણને 1 upon n a plus 1 upon b वन अपॉन इज गिव्स टू वन अपॉन सी बराबर प्लस वन अपॉन डी तो के डबल डेस बराबर अंडररूट के एन टाइम तो जो ये चेक करिए कि रीतना नक्की कर सकें। धारो कि एक रिएक्शन है यहाँ हूँ एम कहूँ के बराबर सी इंटू डी छेद में ए इंटू बी समझिए पहला तो आने ज लई लीए के डबल डेस तो अँ वन बाय एन वन बाय एन वन बाय एन एक काम करिए वन बाय एन समझाइए। तो हवे आनी अंदर वन बाय एन बधाय घातांक पण छे एटले आपणे लई शकाय सी नी सांद्रता डी नी सांद्रता छेद में ए नी सांद्रता इंटू बी नी सांद्रता रेस टू वन बाय एन लखी शकाय। तो आ बराबर तो शू हतुं के तो आना आपणे लखी शकाय अंडर रूट एन के। तो चलो एन वडे हवे गुणवामां आवे तो शू थाय तो आनो आपणे विचारीए एनुं नाम आप्युं छे के डेस निपटनी सांद्रता सी रेस टू एन डी रेस टू एन डी रेस टू एन एना नीचे ए रेस टू नीचे बी रेस टू एन और एन कॉमन काढ़िए तो शू आ सी इंटू डी छेद में ए इंटू बी तो कौंसनी बार एन टाइम तो आ बराबर तो शू तो के तो के डेस बराबर के डेस बराबर शू आ के रेस टू एन तो ये मैं हम प्रक्रिया एक थी वधु तबक्कामां थती होय त्यारे दर्शाववामां आवे छे। तो याद रखो आ पण पॉइंट अगत्यनो छे के डेस बराबर के वन क्रॉस के टू क्रॉस के थ्री क्रॉस के एन टाइम लई शकाय। तो जे पण अहींया अलग अलग तबक्कामां थती सांद्रता एक प्रक्रिया बनती होय त्यारे हमेशा ए दरेक अचळांकनो गुणाकार ए टोटल अचळांक बराबर थाय छे। तो आ याद राखवानुं छे के डेस बराबर वन अपॉन के डेस बराबर वन अपॉन अंडर रूट एन के डेस बराबर ए के रेस टू एन के डेस बराबर के वन क्रॉस के टू क्रॉस के थ्री डेस 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 के रेस टू के एन टाइम। एना पछी वात करिए केपी अने केसी वच्चेनो संबंध केपी बराबर केसी रेस टू केसी इंटू आरटी डेल्टा एनजी जे एनजी बराबर निपटना वायरूप मोल माइनस प्रक्रियकना वायरूप मोल छे।
નીપજના વાયુરૂપ મોલની વાત કરીએ તો આપણે કોઈ પણ બે ક્રિયા સી ઇન્ટુ ડી છે એના વાયુરૂપ મોલ, યાદ રાખજો, વાયુ સ્વરૂપમાં હોવો જોઈએ, સોલિડ અને લિક્વિડ ફોર્મમાં હોવો જોઈએ નહીં. હવે એને કન્ડિશન મૂકી ડેલ્ટા એનજી બરાબર ઝીરો મૂકીએ. આ કિંમત આની અંદર ઝીરો મૂકો સૂત્રની અંદર, આની અંદર તો આ ઝીરો થતાં આરટી રેસ ટુ ઝીરો થાય. આરટી રેસ ટુ ઝીરોનો મિનિંગ શું થઈ ગયો? આ પદ એક થઈ જાય. તો એનો મતલબ થઈ ગયો કેપી બરાબર કેસી. આ ઝીરો ક્યારે થાય? તો આ બંને સરખા હોય તો બાદબાકી શું થઈ જાય? ઝીરો. હવે ડેલ્ટા એનજી કરતાં ઝીરો કેવું છે? ડેલ્ટા એનજી ઝીરો કરતાં કેવું છે? મોટું. મતલબ ઝીરો કરતાં મોટું મતલબ ધન થશે, તો કિંમત મળશે ધન. હવે સમજો કેપી બરાબર કેસી ઇન્ટુ આરટી રેસ ટુ ડેલ્ટા એનજી. આરટી રેસ ટુ ડેલ્ટા એનજી છે. એનો મતલબ એ થયો વિદ્યાર્થી મિત્રો કે અહીંયા જે કિંમત મળશે ગુણાકાર વધશે અહીં આની સાથે. તો એનો મતલબ એ થઈ ગયો કેપી કરતાં કેસીનું મૂલ્ય કેવું હશે? ઓછું. સિમ્પલ શબ્દમાં સમજાવું વિદ્યાર્થી મિત્રો, આ હું છું, આ તમે છો, મારી પાસે 5 રૂપિયા છે, તમારી પાસે 25 રૂપિયા છે, મારે સરખા કરવા છે તો કાં તો આને મારે 5 વડે ભાંગવા પડે, સમજો, અને કાં તો મારે આને 5 વડે ગુણવા પડે તો પછી થાય. તો મેં આને ગુણ્યા છે સરખા કરવા માટે, સરખા લખવા માટે મેં ગુણ્યા છે. તો ઓલરેડી સરખા કરવા માટે ગુણ્યા છે તો એ ગુણેલી કિંમત આવી રીતના થાય. સમજાયે? એટલે કહેવાનો મતલબ એ છે કેપી કરતાં કેસી કેવો થઈ જશે? ઓછો. એનો મતલબ એ થઈ ગયો જો ડેલ્ટા એનજી તો નિપજના વાયુરૂપ મોલ કરતાં પેક્રેકના વાયુરૂપ મોલ કેવા આવશે? ઓછા. એ વસ્તુ દર્શાવેલ છે. તો એનપી કરતાં એનઆર કેવો આવશે? ઓછો મોલ. ઉલટું ઝીરો કરતાં નાની હોય મતલબ ઋણ હોય. ઋણ ક્યારે હોય? જ્યારે આ ઓછું હોય. આ એમ કહો કે 5 હોય અને આ કેટલું હોય? 25 હોય. તો 5માંથી 25 બાદ કરો તો માઇનસ મળે. એટલે કહેવાનો મતલબ નિપજ કરતાં વાયુરૂપ મોલ કરતાં પેકરેકના વાયુરૂપ મોલ કેવા છે? વધુ. ત્યારે કન્ડિશન વાપરે આ સૂત્રની અંદર. તો આની અંદર ડેલ્ટા એનજી કેસી આરટી રેસ ટુ માઇનસ લખીએ. માઇનસમાં કિંમત છે, ખબર નહીં કઈ છે એ, પણ એટલું લખ્યું. તો અહીંયા વિચારીએ કેપી બરાબર કેસી, માઇનસ હોય નીચે લઈ જાઓ તો શું થઈ જાય? ઘાત ઓછી, માઇનસની પ્લસ એક્સ થઈ જશે. જે પણ કિંમત આવે એને ભાંગવું પડે. મતલબ આ કેસીનું મૂલ્ય વધુ થઈ ગયું, ઉલટું થઈ ગયું ને. તો કેપી કરતાં કેસીનું મૂલ્ય કેવું આવશે? વધુ. એનપી કરતાં એનઆરનું કેવું આવશે? વધુ મૂલ્ય. અહીંયા યાદ રાખજો આ કેપી અને કેસી વચ્ચેનો સંબંધ થયો. અને આ સૂત્ર પણ, આ કન્ડિશન પણ યાદ રાખજો, પૂછાય છે ઘણી વખત. એના પછી વાત કરીએ કેપી બરાબર કેએસ પી રેસ ટુ ડેલ્ટા એનજી, જ્યાં કે એક્સ મૂળ અંશના આધાર ને સંતુલન અચળાંક છે. તો આ સૂત્ર પણ યાદ રાખજો. એના પછી જોઈએ જો બે સમીકરણનો સરવાળો કરવામાં આવે તો તે સમીકરણના સંતુલન અચળાંકનો ગુણાકાર, જેમ કે સી પ્લસ વન હાફ ફોર ટુ ઇઝ ગિવ્સ ટુ સીઓ, એનો સંતુલન અચળાંકને કે વન કીધું. સીઓ પ્લસ વન હાફ ફોર ટુ ઇઝ ગિવ્સ ટુ સીઓ ટુ, એને કે ટુ કીધું. સી પ્લસ ઓ ટુ ઇઝ ગિવ્સ ટુ સીઓ ટુ, તો કે થ્રી મળે. અને કે થ્રી બરાબર શું લખી શકાય? કે વન ક્રોસ કે ટુ. હમણાં જ ભણી ગયા કે અલગ અલગ તબક્કામાં થતી પ્રક્રિયા હોય તો હંમેશા એનો સંતુલન અચળાંક એ દરેક તબક્કે થતા સંતુલન અચળાંકના ગુણાકાર બરાબર થાય છે. એ વસ્તુ કીધી છે અહીંયા. ખૂબ જ મહત્ત્વનો પોઈન્ટ છે આ બધો, આ કોષ્ટક. આ કોષ્ટક તમને ખૂબ જ ઉપયોગી થશે જો યાદ હશે તો, બરાબર. બાકી તો બનાવતા બહુ વાર લાગશે. આઈ ટુ પ્લસ એસ ટુ પ્લસ આઈ ટુ પ્રક્રિયા થઈને 2HI બનાવે છે. તમે જુઓ તો અહીંયા વાયુરૂપ પ્રક્રિયકના મૂળ અહીંયા 2 હતા અને અહીંયા પણ કેટલા છે? 2. 2 માઇનસ 2 વાયુરૂપ અને નિપજ બંનેની બાદબાકી કરીએ તો 0 થશે. હવે વાત કરીએ કેપી બરાબર કેસી ઇન્ટુ આરટી ડેલ્ટા એનજી. ડેલ્ટા એનજીની જગ્યાએ શું મૂક્યું છે? 0. તો અહીંયા કહી શકાય કેપી બરાબર. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઇલ સાથે સંલગ્ન થઈ રહી છે, અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી?
લર્ન લિબર્ટીની નવી એપ ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. લર્ન એપ આપને ઘરે બેઠા કોચિંગ ક્લાસમાં મળતું શિક્ષણ પૂરું પાડે છે અને આ એપ ખાસ કરીને ધોરણ 9-12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. ઓનલાઈન કોર્સમાં જોડાવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી લર્ન એપ ડાઉનલોડ કર્યા બાદ સૌ પ્રથમ રજીસ્ટર કરવું, જેમાં તમારું ફૂલ નેમ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર તથા તમારો પાસવર્ડ સેટ કરવો. હવે આપને મોબાઈલ પર SMS દ્વારા OTP મળશે તથા ઈમેલ આઈડી પર આવેલ કન્ફર્મેશન લિંકમાંથી તમારું અકાઉન્ટ વેરીફાઈ કરાવવું. ત્યારબાદ એપ્લિકેશનમાં તમારા ઈમેલ આઈડી તથા પાસવર્ડથી લોગિન કરવાનું રહેશે. લોગિન થયા પછી હોમ પેજમાં સૌ પ્રથમ આપનું ધોરણ સિલેક્ટ કરો. તેમાં સિલેક્ટ કરવાથી આપને બેચની વિગતો ઉપરાંત ક્લાસીસ, ટેસ્ટ્સ, સ્ટડી મટીરિયલ તથા બીજી વિશેષ માહિતી જોવા મળશે. એક વખત આ પ્રક્રિયા પૂરી થયા પછી બાય નાવ બટન ક્લિક કરીને આપેલ પેમેન્ટ ઓપ્શન્સમાંથી કોઈ પણ ઓપ્શન જેવા કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા ગૂગલ પે સિલેક્ટ કરીને તરત જ એનરોલ કરી શકો છો. હવે આપની નક્કી કરેલી બેચ ખુલશે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અને અનુકૂળતા પ્રમાણે આપ નિષ્ણાત શિક્ષકો દ્વારા સમજાવવામાં આવેલ લેક્ચર સેશન્સ જોઈ શકો છો. આ લેક્ચરને વધુ સમજવા માટે PDF મટીરિયલ્સ ડાઉનલોડ કરી શકશો. એક વખત વિષય સમજી લીધા પછી ચેપ્ટર વાઇઝ ક્વિઝ આપીને પોતાની વિષય સમજ ચકાસી શકો છો. અને જો ક્યાંક આપને કોઈ સમસ્યાનો ઉકેલ ના મળે તો ચિંતા ના કરશો. અમારા ઇન્ટરેક્ટિવ લાઇવ ડાઉટ સોલ્વિંગ સેશન્સમાં લાઇવ ચેટ બોક્સ દ્વારા તમારી મૂંઝવણ તરત દૂર કરી શકો છો. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો.